तो फ्रेंड्स अत्यारे हूँ जे जगह उभो छू ए छे सरदार गाम में बनावेलू हेलीपेड जे स्पेशल अत्यारे महोत्सव माटे बनावेलू छे अने आज हेलीपेड नी मार्फते बधा ज मेहमानो सरदार में प्रवेशवाना छे। अने एक वक्त स्वामीनारायण भगवान आ जगह एक चौपाट जेवू कंईक मईगू अने एनी उपर बैठा अने ठेठ जे पेली टेकरी देखाय छे ने आयथी त्यां सुधी न्या जईने जय श्री स्वामीनारायण। आज मारे ओरडे जय स्वामीनारायण। हूँ छू तमारो फ्रेंड हार्दिक गोहल अने आजे तमे आजे पाछळना दृश्य जोई रह्या छो ते तीर्थधाम सरदारना छे। अने जो तमने वधारे वात कहूँ तो 10 થી 18 તારીખ सुधी आजे संप्रदायमां सरदारमां उत्सव चाली रह्यो छे। हेलो मित्रों जय स्वामीनारायण। तो आजना व्लॉग में तमारुं बधुनुं स्वागत छे। मारी साथे छे मारा मित्र हार्दिक गोहल अने प्रतीक गजेरा अने अमे आजे मुलाकाते छीए सरदार गामनी જ્યાં આજે એક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। તો ચાલો આપણે આજના વ્લોગમાં તમને બધું લાઈવ દેખાડીએ કે કઈ રીતે અહીંયા શું માહોલ છે, કઈ રીતે ચાલી રહ્યું છે। ચાલો સાથે મળીને સરદારના મંદિરની ને અહીંયા જે પણ ઘટનાઓ આયોજનો છે એ બધાની તમને મુલાકાત કરાવીએ। અને જો તમને સરદારની વાત કહું તો આશરે 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન આ જગ્યાએ આવેલા અને એમણે સંકલ્પ કર્યો હતો કે આ જગ્યાએ એક સુંદર મજાનું મંદિર બંધાશે અને ગુરુવર્ય એવા સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીના સાનિધ્યમાં અહીં મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને આજે આ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે હું વિશાલભાઈ તેમજ અમારા પ્રતિકભાઈ ગજેરા અમે ત્રણે સરદાર મહોત્સવમાં આજે આવ્યા છીએ। તો ચાલો તમને મંદિરના તેમજ મહોત્સવના અલગ અલગ ભાગના દ્રશ્યના અને આપણે અત્યારે હાલ કઈ જગ્યાએ પહોંચી ગયા છીએ? આપણે અત્યારે હાલ છીએ ગોંડલ ચોકડી સરદાર। ઓકે સરદારની ગોંડલ ચોકડી, હા, જ્યાંથી એક સાઈડનો રસ્તો રાજકોટ તરફ જાય છે અને બીજો સાઈડનો રસ્તો રાજકોટ ગોંડલ તેમજ કોટડા સાંગાણી તરફ જાય છે। ઓકે ચાલો હવે હું તમને લઈ જઈ રહ્યો છું સરદાર ગામની નદી પર કે જ્યાં સ્વામિનારાયણ ભગવાનનો ઇતિહાસ જોડાયેલો છે એ પણ ઐતિહાસિક માન્યતા ધરાવે છે। એ પ્રસાદીની નદી છે ભગવાન સ્વામિનારાયણની અને લગભગ એવું હતું કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન આવ્યા ત્યારે માછીમાર છે ને માછલી મારતો હતો એટલે લગભગ એનું નામ છે મીન સરોવર। તો ચાલો આપણે બધા મીન સરોવરના દર્શન કરવા જઈએ। અમે અત્યારે નદીના કિનારે પહોંચી ગયા છીએ મીન સરોવર। આ એવી જગ્યા છે કે જ્યાં સ્વામિનારાયણ ભગવાન દિવસમાં એક એક પોર સુધી અહીં નહાતા અને તે ઉપરાંત જો તમને વાત કરું તો માછલાઓ કાચબાઓ અને અહીં સિવાય જળચર રહેતા હોય એ બધાને સમાધિ આ જગ્યાએ કરાવી। જ્યારે સાધુ સંતો સાથે શ્રીજી મહારાજ જગ્યાએ રહેતા ને આ જગ્યાએ પધારતા ત્યારે અનેક વખત અહીં માછલા અને કાચબા તરતા જ હોય પણ એક વખત એ માછલાઓને અને કાચબાઓને સમાધિ કરાવેલી એટલે કે બધા ત્યાં ને ત્યાં સ્થિત રહ્યા અને પછી મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી ત્યારે ફરીથી શ્રીજી મહારાજે બધાને સમાધિમાંથી બહાર લાવ્યા અને ફરીથી એ લોકો પાછા તરવા માંડ્યા। આ એ જગ્યા છે, ચાલો આપણે જગ્યા બતાવીએ। હા મીન સરોવર, મીન એટલે કદાચ માછલી આવો કંઈક મતલબ થાય, પણ અમે મીન સરોવર પહોંચી ગયા છીએ આમ વાતાવરણ બહુ જ સારું છે। આ નદીની વિશે જો તમને વાત કરું ને તો અગાઉ જણાવ્યું તમને કે એ પ્રમાણે શ્રીજી મહારાજ આ જગ્યાએ ઘણી બધી લીલાઓ કરેલી છે અને એક વખત સ્વામિનારાયણ ભગવાને આ જગ્યાએ એક ચોપાટ જેવું કંઈક મૈગ્યું અને એની ઉપર બેઠા અને ઠેઠ જે પેલી ટેકરી દેખાય છે ને અહીંથી ત્યાં સુધી ત્યાં જઈને એમણે ચોપાટ ઉપર એવડી લીલા કરેલી કે એ ચોપાટ પેલી ધરતી ધરતી બધા હરિભક્તો અને શ્રીજી મહારાજને પેલી ટેકરી ઉપર લઈ ગઈ। આ એ પ્રસાદીનું સરોવર છે, લીલગરીના મોટા મોટા ઝાડ છે, એક બહુ મોટું તળાવ છે જેનો કાંઠો એકદમ ને પાણીના પાણી એમને વચી રહ્યો છે અને એ સિવાય જો તમને વાત કરું ને તો આ જગ્યાએ માછલા કાચબા કરસલા એવા જળચર પ્રાણીઓ હોય એને શ્રીજી મહારાજે સમાધિ કરાવી દીધી એટલે કે પેલા જે પેલા ઉતરતા હોય એ ત્યાં ને ત્યાં સ્થિત થઈ ગયા અને પછી શ્રીજી મહારાજે પછી મુક્તાનંદ સ્વામીએ કીધું
કે હે મહારાજ તમે કંઈક હવે આ લોકોનું કલ્યાણ કર્યો, ત્યારે શ્રીજી મહારાજ આ લોકોને ફરીથી પેલા સમાધિમાંથી બહાર કાઢ્યા અને આ સુંદર મજાની તળાવ છે અને પાછળ એક બહુ મોટો મહેલ કે દરબારગઢ કેવું દેખાઈ રહ્યું છે એ પણ આપણે વ્યૂઅરને દેખાડીએ. હાર્દિકભાઈ ફ્રેન્ડ્સ, તો આ છે એક બહુ મોટી વાવ કે કૂવો છે કે જેમાં પાણી ભરેલું છે અને દિવાલની બાજુની બીજી બાજુ આપણું જે તળાવ છે એ આવેલું છે અને પહેલી બાજુ જ્યાંથી નૌકા વિહાર માટે આપણે હુડકામાં બેસી શકીએ છીએ એમની ટિકિટ બારી ને બધું ત્યાં છે. પણ અત્યારે હાલની આ ટ્રાફિક એટલો છે કે કદાચ નૌકામાં વારો આવવો મુશ્કેલ છે, તો આપણે એ વસ્તુ રહેવા દઈએ અને આપણે હવે વિઝિટ કરીએ. અહીંયા જ બાજુની ઉપરની બાજુ આવેલો છે દરબારગઢ, જે તમે આમ જોઈ શકો છો કે એકદમ ભવ્ય અને બહુ જૂનો છે. ચાલો આપણે ત્યાં જ મુલાકાત કરીએ અને ત્યાં શું છે, કઈ રીતે છે એ બધું જાણીએ. મિત્રો, જો તમે સરદારની મુલાકાતે આવો તો આ જગ્યાની મુલાકાત અચૂક લેજો. હે દાદા, તમે અહીંના જ છો? ના, વડોદરાના છું. બરાબર. ના ના, અહીંના હોય ને તો બધાની છે ને માહિતી ને એવું બધું ખબર હોય, એટલે લોકલ હોય તો મજા આવે. જોઈ શકો છો મિત્રો કેટલું આ નયન રમ્ય દ્રશ્ય છે. જુઓ, મારા મિત્રો પણ અત્યારે હાલ અહીંયા બેસીને ક્યારના આ જગ્યાની સુંદરતા માણી રહ્યા છે. જો તમને દેખાઈ રહ્યું છે કે ત્યાં નૌકા વિહાર થઈ રહ્યો છે. શું કહે હાર્દિકભાઈ, આ હુડકા રેગ્યુલર અહીંયા ચાલુ રહેતા હોય છે કે અત્યારે આ મહોત્સવના લીધે જ અહીંયા શરૂ થયું છે? હા, લગભગ તો રેગ્યુલર જ ચાલુ હોય છે, પણ અત્યારે ટ્રાફિક ઉત્સવના હિસાબે અત્યારે ફૂલ ટ્રાફિક હોય છે. આ છે સરદારનો દરબારગઢ, તો ચાલો આપણે દરબારગઢને પણ જોવા જઈએ. અને એ સિવાય અહીંથી પણ મીન સરોવર ઓરુજ નજીક જ થાય છે. આમાં લગભગ એવું છે કે આ જે દરબારગઢ છે ને, અત્યારે છે ને રાજા એના જે પેલા પૂર્વજો, એના દાદા પરદાદા, એણે શ્રીજી મહારાજને આ જગ્યાએ આશરો આપેલો હતો, એટલે આ એ માટે આ પ્રસાદીનો દરબારગઢ છે. અત્યારે દોસ્તો તમે જોઈ રહ્યા છો કે અત્યારે લગભગ 4:30 વાગ્યા હશે, તો પણ બધું પબ્લિક અહીં ઉત્સવમાં આવવા માટે બધી ગાડીઓ આવે છે. અને વિશાલભાઈ, જો તમને વાત કરું ને, તો આ ઉત્સવ લગભગ 600 વીઘામાં છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું જે જગ્યાએ ઊભો છું એ છે સરદાર ગામમાં બનાવેલું હેલીપેડ, જે સ્પેશિયલ અત્યારે આ મહોત્સવ માટે બનાવેલું છે. અને આ જ હેલીપેડની મારફતે બધા જ મહેમાનો સરદારમાં પ્રવેશવાના છે, જેમ કે અમિત શાહ પણ આવવાના છે અને બીજા પણ ઘણા હરિભક્તો હેલિકોપ્ટરની મારફતે આવવાના છે. અને એક એવું પણ પ્લાનિંગ છે કે અહીંયા હેલિકોપ્ટરમાં તમારે કદાચ બેસીને સરદારની જો કહેવાય ને ઉપરથી એરિયલ વ્યૂ જોવો હોય, ઉપરથી આખી વિઝિટ કરવી હોય, તો એ એક નિશ્ચિત ફી ભરીને તમે જોઈ શકો છો. તો જો અત્યારે અમે હેલિકોપ્ટરના હેલીપેડ પર ઊભા છીએ, કદાચ હમણાં હેલિકોપ્ટરના જ્યારે દ્રશ્યો અહીંયા તમે જોશો ત્યારે કદાચ અમે અહીંયા નહીં ઊભા રહી શકીએ, પણ એટલે મેં તમને એડવાન્સમાં દેખાડી દઈએ. તો જો કઈ રીતે હેલિકોપ્ટર દ્વારા અહીંયાથી પુષ્પ વર્ષા મંદિર પર કરવામાં આવે છે, તો ચાલો જોઈએ આપણે સાથે મળીને. મિત્રો, બહુ જ અદ્ભુત નજારો. આ તમે જુઓ, અમૃત ડેકોરેટ્સ લખેલા આ બોક્સ, આ બધા જે સાઉન્ડ સિસ્ટમ ને જે સાઉન્ડના જે ઇક્વિપમેન્ટ હોય છે એના બોક્સ હોય છે,
તમે અંદાજ લગાવો આના પરથી કે અહીંયા કેટલી સાઉન્ડને રિલેટેડ કેટલી ઇક્વિપમેન્ટની જરૂર પડી હશે. કે આ રીતે વાહન ભરાઈ ભરાઈને દૂર દૂરથી ગામથી લોકો અહીં મહોત્સવનો લાહો લેવા માટે પધારેલા છે. હર હર મહાદેવ, માંગુ છું 10 આપે છે 20, જય દ્વારકાધીશ. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો અહીંયા કેટલું મોટું ભવ્ય આયોજન થયેલું છે. આ મેઇન સ્ટેજ તો બહુ દૂર છે, પણ બધી બાજુ નાની નાની જે ડિસ્પ્લે લગાવેલી છે એનાથી આખો વ્યૂ લાઈવ લોકોને દેખાઈ રહ્યું છે. કદાચ આપણે જો મેઇન સ્ટેજ તમને દેખાડી શકીએ તો ટ્રાય કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે જે જોઈ રહ્યા છો મારી પાછળ વિશાળ ડૂમ બનેલા છે, અને એમ કહેવાય કે બહુ વિશાળ જનમેદની અહીંયા ભેગી થયેલી છે. આ બધું જે સ્વામીજી લગભગ 10-12 વર્ષથી જે એક જે મહેનત કરતા હતા, આ કાર્યક્રમનો આ એમનું ફળ છે. અને તમે જોઈ શકો છો કે કેટલી વિશાળ જનમેદની અત્યારે આ પ્રોગ્રામને માણવા અહીં આવી રહી છે. તો આ એક બહુ ભવ્ય અને બહુ એક ઇતિહાસમાં લખાય એક એવી વાત છે કે જેના હું ને તમે બે સાક્ષી છીએ. અને સરદારમાં તમે આમ જુઓ તો સુંદર મજાનું ભવ્યાતિ ભવ્ય મંદિર, એનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે. અને તમે આજે જનમેદની જોઈ રહ્યા છો તે સરદાર ધામની છે. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા 500 પરમહંસોના ચરણરથથી પુનિત થયેલ ધરા. વિક્રમ સંવત 1884માં ભગવાન શ્રી સ્વામિનારાયણે ભવિષ્યમાં અહીંયા ખૂબ મોટું મંદિર થશે તેવા આશીર્વાદ આપેલા. તીર્થભૂમિ સરદારમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્યસ્વરૂપ દાસજીના પ્રેરણાત્મક માર્ગદર્શન હેઠળ કલાત્મક નકશીકામયુક્ત ભવ્ય શિખરબદ્ધ શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય થયું છે. કોઈએ ખૂબ સરસ લખ્યું છે, કંચન સે કિરત બળી, કિરત સે બળા કલ્યાણ, કલ્યાણ સે બળી ઇજ્જત, ઓર ઇજ્જત સે બળા દાન. દાન કરો, દયા કરો, ભલું કરો ભવ પાર, આપ્યાથી સૌ જીવનો લેખે થયો અવતાર. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા એવા કલાત્મક અને ભવ્ય નકશીકામ થયેલા મંદિરો જોવા મળે છે. અને આ સરદારની જો તમને વાત કરું તો લગભગ 40 કિલો સોનાથી મઢેલ આ ભગવાન સ્વામિનારાયણનું સુંદર મજાનું સિંહાસન છે. આવા મહિમાવંત તીર્થધામ સરદારને આંગણે પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્યસ્વરૂપ દાસજી સ્વામીના પ્રેરણાત્મક માર્ગદર્શનથી સમગ્ર સત્સંગ સમાજ તથા સમાજના સાથ સહકારથી 5 શિખરવાળું મંદિર, અને આ મંદિરમાં 16 ઘુમટ અને 108 સ્તંભ તેમજ 108 કમાન, છત કોલસા, નકશીકામયુક્ત ભવ્ય મંદિર તૈયાર થયા. વર્તમાન સમયમાં પરમ પૂજ્ય નિત્યસ્વરૂપ દાસજી સ્વામીની નિશ્રામાં સંતો પાર્ષદોનું મંડળ, 100 ઉપરાંત સંખ્યામાં સરદાર, ભાવનગર, મહુવા, વિદ્યાનગર, સુરત, ડોંબિવલી અને જગન્નાથપુરીમાં સંતો નિવાસ કરીને ભગવાન શ્રીહરિના ભજન સ્મરણ સહ સંપ્રદાયના વિકાસ અને સત્સંગના પ્રચારનું અનેરું કાર્ય કરી રહ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહ દિવ્ય સંદેશાને
એક એક મુમુક્ષ જીવાત્મા સુધી પહોંચાડવા માટે સત્સંગ વિચરણ અવિરતપણે ચાલુ છે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આની ભવ્યતા. આ છે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 2021 જે સરદારમાં થઈ રહ્યો છે. અને તમે જો એમની ભવ્યતા, આ જોઈને મને વિશ્વાસ ન થતો કે હું અત્યારે આ એક સમયનો સાક્ષી છું. ઇતિહાસમાં આ સમય મેં જોયેલો છે. આટલી ભવ્યતા મેં અગાઉ ક્યારેય નથી જોઈ. જય શ્રી સ્વામિનારાયણ. આજ મારે ઓરડે રે આવ્યો. સરદાર મંદિર કે શિખરબદ્ધ મંદિર કી જો ઉદ્ઘાટન સભા હે ઉસકે લિયે અમદાવાદથી આવું છું. મારું નામ જયાબેન છે અને અહીંયા સરદાર બહુ મોટે પાયે ઉત્સવ છે.
અને અમે બધી બહેનો સેવામાં આવ્યા છીએ, પણ વ્યવસ્થા બહુ સરસ અહીંયા ગોઠવેલી સ્વામીએ છે અને રસોડા બી જુદા જુદા છે, બધાના અલગ અલગ વિસ્તારમાં રસોડા આપેલા છે કોઈ જગ્યાએ, અને શાંતિથી બધા બધાની રીતે પાછા કથા સ્થળે પહોંચી જાય છે. અને રાતના કાર્યક્રમમાં બી એ રીતે અમારે અહીંનું આયોજન કરેલું છે. જય સ્વામિનારાયણ. અમારો વ્લોગ ગમ્યો હોય તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ આ વિડીયોને શેર કરો, તેમજ આજે વિડીયોમાં તમને જે કંઈ પણ નવું લાગ્યું હોય તો અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમે પણ આવી જ રીતે મુલાકાત લેવા માગતા હોય તો અત્યારે જ સરદારધામ આવો.